સર હું સુરેશ પ્રજાપતિ શ્રી રૂપાલ પ્રાથમિક શાળા પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ આઠ ગણિત પ્રકરણ નંબર ત્રણ ચતુષ્કોણની સમજ ભાગ બેની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો દાખલા પાંચથી ચાલુ કરીએ નિયમિત બહુકોણ એટલે શું એવા નિયમિત બહુકોણના નામ આપો બરાબર જેમાં જોઈએ તો નિયમિત બહુકોણ એટલી સુપેરા અંદરના બધા જ ખૂણાઓના માપ સરખા હોય કોઈ પણ બહુકોણ આપેલું હોય એના બધા જ અંદરના ખૂણાઓના માપ સરખા હોય બહુકોણની બધી બાજુઓના માપ સરખા હોય બાજુઓ પણ સરખી હોય તો અહીંયા ત્રણ બાજુ હોય એવો બહુકોણ હોય તો સમબાજુ ત્રિકોણ ચાર બાજુ જે હોય એને ચોરસ છ બાજુ હોય તો નિયમિત ષટકોણ કહેવાય દાખલા નંબર છ જોઈએ નીચેની આકૃતિઓમાં એક્સ ખૂણાનું માપ શોધો અહીંયા મિત્રોએ એક આકૃતિ આપેલી છે એક્સ પચાસ એકસો ત્રીસ એકસો વીસ આપણે આગળ જોઈ ગયા કે ભાઈ ચતુષ્કોણના ચારે ખૂણાઓનો સરવાળો ત્રણસો સાહીઠ થાય તો એક્સ વત્તા પચાસ વત્તા એકસો ત્રીસ વત્તા એકસો વીસ બરાબર ત્રણસો ને સાહીઠ માટે એક્સ વત્તા ત્રણસો બરાબર ત્રણસો સાહીઠ માટે એક્સ બરાબર ત્રણસો સાહીઠ ઓછા ત્રણસો ત્રણસો આ બાજુ લાવી દીધા એટલે એક્સ બરાબર સાહીઠ થશે

ચાલીસ મળશે સી છે મિત્રો અહીંયા પંચકોણ આપેલું છે આ ત્રીસ છે આ એક છે આ એક છે આ બે સરખા છે આ સિત્તેર આપેલું છે રૈખિક જોડના ખૂણાઓ એટલે સિત્તેર ઉપરથી આ મળી જાય હાઇઠ ઉપરથી આ મળી જાય બરાબર અહીં પંચકોણ આપેલું છે પાયાના બે ખૂણાઓ રૈખિક જોડના ખૂણાઓ છે તેથી પાયાના બે ખૂણાઓના માપ અનુક્રમે એકસો એંસીમાંથી સિત્તેર બાદ કરીએ એટલે એકસો દસ મળશે આ રીતે અને એકસો એંસીમાંથી સાહીઠ બાદ કરીએ તો એકસો વીસ મિત્રો આ એકસો વીસ મળશે હવે આગળ જોઈએ મિત્રો હવે પંચકોણના અંદરના ખૂણાઓનો સરવાળો પંચકોણના અંદરના ખૂણાઓનો સરવાળો મિત્રો આપણો આગળ સૂત્ર જોઈ ગયા એ પ્રમાણે એન માઇનસ બે ગુણ્યા એકસો ને એસી પાંચ માઇનસ બે ગુણ્યા એકસો એંશી બરાબર ત્રણ ગુણ્યા એકસો એંસી એટલે પાંચસો ને ચાલીસ થાય બરાબર

મિત્રો આગળ જોઈએ ડી અહીંયા પંચકોણ આપેલું છે પણ નિયમિત પંચકોણ છે એટલે બધા અંદરના ખૂણાઓ કેવા હોય સરખા હોય ધારો કે તે એક્સ અંશ છે નિયમિત પંચકોણના અંદરના ખૂણાઓનો સરવાળો પાંચસોને થાય માટે એક્સ વધતા એક્સ વધતા એક્સ વધતા એક્સ એક્સ બરાબર પાંચસો ચાલીસ માટે પાંચેક્સ બરાબર પાંચસો ચાલીસ માટે એક્સ બરાબર પાંચસો ચાલીસ ભાગ્યા પાંચ માટે એક્સ બરાબર આઠ થાય

x એક્સ બરાબર એકસો એસી ઓછા નેવું માટે એક્સ બરાબર નેવું થાય એવી જ રીતે અહીંયા મિત્રો જોઈએ કે ભાઈ જેડ અહીંયા જેડ વાય સોરી વાય શોધવાનો છે વાય આપણે પહેલા શોધી દઈએ વાય બરાબર ત્રીસ વત્તા નેવું અંત ખૂણાનો સરવાળો ત્રીસ વત્તા નેવું બરાબર એકસો ને વીસ થાય મિત્રો અહીંયા જોઈએ એ આ ખૂણો જે છે એ અંદરના ખૂણાના આ બેના સરવાળા બરાબર થાય બરાબર એમ કહેવા માગે છે આ ખૂણો આ બંનેના સરવાળા બરાબર થાય હવે ઝેડની વાત કરીએ તો ઝેડ એકસો એસી માઇનસ ત્રીસ મિત્રો અહીંયા જુઓ આ બંનેનો આ જે બંને આ ખૂણો આ બંને ખૂણાઓનો સરવાળો એકસો થાય માટે ઝેડ બરાબર એકસો માંથી આ બાદ કરીએ એટલે ઝેડ મળી જાય તો ઝેડ જે છે મિત્રો એકસો પચાસ મળે નિયમ છે રેખી જોડના ખૂણા હવે એક્સ વધતા વાય ઝેડ બરાબર નેવું વધતા એકસો વીસ વધતા એકસો પચાસ બરાબર ત્રણસો ને સાહીઠ મિત્રો લાલ બોલ પેન્ટથી અંડરલાઈન કરી સમજજો અહીં નોટ પણ મારી છે અહીં બાઉકોણના બાનના ખૂણાઓનો સરવાળો ત્રણસો સાહીઠ થાય છે મિત્રો અહીંયા જોઈએ બરાબર આ ખૂણો આ ખૂણો અને આ ખૂણો આ બાણના ખૂણા છે હવે બેસકોણ કહેવાય એ બધાનો સરવાળો ત્રણસો ને સાહીઠ થાય છે હવે અહીંયા જોઈએ વાય બીજી રીતે શોધીએ

સાહીઠ વત્તા વાય બરાબર એકસો એસી એટલે વાય બરાબર એકસો સાહીઠમાંથી એકસો એસીમાંથી સાઈઠ બાદ કરો એટલે એકસો ને વીસમાં આ બીજી રીતે મિત્રો વાય આપણે શોધી શકીએ બરાબર હવે ડી બી આખું જે એ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એક્સ વાય જેડ અને ડબલ્યુ આપેલા છે એકસો વીસ આ એંસી સાઠ અને એમ આપેલા છે બરાબર પહેલાં જે છે અહીં પહેલાં એમ ખૂણાનું માપ શોધું શોધીશું ચતુષ્કોણના અંદરના ખૂણાઓનો સરવાળો ત્રણસો સાહીઠ થાય મિત્રો ચાર બાજુ છે એટલે એમ વત્તા સાહીઠ વત્તા એંસી વત્તા એકસો વીસ બરાબર ત્રણસો સાહીઠ એમ વત્તા બસો સાહીઠ બરાબર ત્રણસો સાહીઠ એમ બરાબર ત્રણસો સાહીઠમાં બસો સાહીઠ બાદ કરીએ એટલે એમ બરાબર સો આવશે હવે એક્સ વત્તા એકસો વીસ બરાબર એકસો એંસી રેખિક કર જોડના ખૂણા એટલે એક્સ બરાબર એકસો એંસીમાંથી એકસો વીસ બાદ કરીએ એટલે સાહીઠ છે મિત્રો આ સાહીઠ છે કારણ કે આ બંને એકસો એંશી થાય એવી જ રીતે આ બંને એકસો એંસી થાય એવી જ રીતે આ બંને એકસો એંસી થાય એવી જ રીતે આ બંને એકસો એંસી થશે એટલે એ રીતે આપણે બીજા શોધીશું વાય વધતા એસી બરાબર એકસો એંસી રેખિક જોડના ખૂણા વાય બરાબર એકસો એંશીમાંથી એંસી બાદ કરીએ એટલે સો મળે ઝેડ વત્તા એ સાહીઠ બરાબર એકસો એંસી નિયમ રેખિક જોડના ખૂણા

એનો સરવાળો ત્રણસો ને સાહીઠ મળ્યો અહીંયા જોઈએ ત્રિકોણ હતો એક્સ વાય અને જેડ એનો પણ સરવાળો ત્રણસો ને સાહીઠ મળ્યો એના ઉપરથી આપણે એક કહી શકીએ કે નોટ લખેલી છે ઉપરના દાખલા નંબર સાત પરથી સાબિત થાય છે કે બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ થાય મિત્રો બહુકોણ કોઈ બી હોય પંચકોણ હોય શ્રેષ્ઠકોણ હોય કે ગમે તે હોય

એક્સ બરાબર ત્રણસો સાહીઠમાંથી બસો પચાસ બાદ કરીએ તો એકસો દસ મળે હવે બી આકૃતિ છે મિત્રો અહીંયા પણ એ રીતે જ આપેલું છે બરાબર અહીંયા આપેલું નેવું તો આ નેવું થશે બારનું નેવું આપેલું અંદરનું નેવું થશે બરાબર એક્સ આપણે શોધવાનું છે આપેલ આકૃતિમાં એક બહિષ્કોણ છે નેવું બરાબર બીજો અંતરકોણ નેવું છે આ આ અંદરનો છે એ નેવું છે બહિષ્કોણ નેવું છે

નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ શોધો હવે નવ બાજુઓ કીધીશ મિત્રો બરાબર અહીં બહુકોણની નવ બાજુઓ છે એટલે એન બરાબર નવ થાય હવે બહિષ્કોણ જે નિયમિત છે નવ બાજુ હોય એટલે બહિષ્કોણની સંખ્યા પણ કેટલી થાય નવ થાય બરાબર એટલે જેટલી બાજુ હોય એટલા બહિષ્કોણ હોય માટે બધા બહિષ્કોણના માપનો સરવાળો ત્રણસો સાહીઠ થાય નવ બાજુવાળા બહિષ્કોણના દરેક બહિષ્કોણનું માપ બરાબર ત્રણસો સાહીઠ ભાગ્યા એન એટલે ત્રણસો સાહીઠ ભાગ્યા બરાબર ચાલીસ અંશ થાય દરેક ખોણાનું માપ નથી ચાલીસ અંશ થાય હવે પંદર બાજુ હોય તો એન બરાબર પંદર બહિષ્કોની સંખ્યા પંદર થાય નિયમિત બહુષ્કોણ બહુકોણ છે એટલે બહિષ્કોનું માપ પણ સરખું હોય એટલે બહુકોણના બધા બહિષ્કોના માપનો સરવાળો ત્રણસો થાય તો પંદર બાજુવાળા બહુકોણના દરેક બહિષ્કોનું માપ ત્રણસો સાહીઠ ભાગ્યા એન બરાબર ત્રણસો સાહીઠ ભાગ્યા પંદર બરાબર ચોવીસ અંશ થાય દાખલા નંબર ત્રણ મિત્રો હોમવર્કની અંદર છે દાખલા નંબર ચાર એક નિયમિત બહુકોણની કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ એકસો ને પાસઠ અંશ થાય અંદરના ખૂણાનું અંતઃકોણ એટલે અંદરના ખૂણાનું નિયમિત બહુકોણ આપેલું છે દરેક અંતઃકોણનું માપ એકસો પાસઠ છે એટલે કે ભાઈ બારનો ખૂણો કેટલા અંશનો થાય એકસો એસીમાંથી એકસો પાસઠ બાદ કરીએ તો પંદરનો થાય બધા બહિષ્કોણના માપનો સરવાળો ત્રણસો સાહીઠ થાય એટલે બહુકોણના બાજુઓની સંખ્યા ત્રણસો સાહીઠ ભાગ્યા પંદર એટલે ચોવીસ બાજુઓ થાય દાખલા નંબર પાંચ છે બરાબર દાખલા નંબર પાંચ મિત્રો જોઈએ એ એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ બાવીસ હોય અહીં બહુકોણના બહિષ્કોણનું માપ બાવીસ આપેલું છે બરાબર બહુકોણના બાજુઓની સંખ્યા બાજુઓની સંખ્યા શોધવાની છે બરાબર હવે નિયમિત બહુકોણ હોય એટલે જેટલા ખૂણા હોય એટલી બાજુ હોય ત્રણસો સાહીઠ ભાગ્યા બાવીસ એકસો એંશી ભાગ્યા અગિયાર બરાબર સોળ પોઈન્ટ છત્રીસ આવે છે અહીં જવાબ પૂર્ણ અંકમાં મળતો નથી એટલે ના નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ બાવીસ ના હોઈ શકે આગળનો દાખલો જોઈએ શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે અહીંયા જોઈએ કે ભાઈ બહુકોણના અંદરના ખૂણાનું માપ બાવીસ કહે છે બરાબર એટલે બહેસકોનનું માપ કેટલું થાય એકસો એંસીમાંથી બાવી બાદ કરીએ એટલે એકસો અઠ્ઠાવન થાય તો બહુકોણની બાજુઓની સંખ્યા જોઈએ તો એક ત્રણસો સાહીઠ ભાગ્યા એકસો અઠ્ઠાવન એટલે બે પોઈન્ટ અઠ્યાવીસ અહીંયા પણ પૂર્ણાંક મળતો નથી જવાબ એટલે ના નિયમિત બહુકોણના અંતકોણનું માપ બાવીસ ન હોઈ શકે ભાઈ બારના ખૂણાનું એ ના હોય ને અંદરના ખૂણાનું એ ના હોય દાખલા નંબર છ બરાબર પૂછાય એવો છે એટલે મેં અહીંયા રાઈટ કર્યું છે નિયમિત બહુકોણમાં અંતકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે તો નિયમિત બહુકોણમાં બાજુઓની સંખ્યા ઓછામાં ઓછી ત્રણ હોય અને તે બાજુ ત્રિકોણ છે બરાબર ઓછી બાજુઓ હોય એ ત્રિકોણ છે માટે બાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ સાઠ અંશ થાય તેથી નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું માપ ઓછામાં ઓછું 60° અંશ હોઈ શકે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોય જો ઓછામાં ઓછું સાહીઠ હોય તો વધુમાં વધુ કેટલું હોય નિયમિત બહુકોણના અંદરના ખૂણાનું માપ વધતા બહિષ્કોણનું માપ બરાબર એકસો થાય બરાબર જો ઓછામાં ઓછું સાહીઠ હોય તો એકસો એંસીમાંથી સાહીઠ બાદ કરીએ તો બહિષ્કોણનું માપ એકસો ને વીસ થાય મિત્રો ફરીથી યાદ દેવડાવી દઈએ બરાબર ફરીથી આપણે યાદ દેવડાવી દઈએ આ જે છે એ અંતઃકોણ છે અંદરના ખૂણાઓ છે આ જે છે એ બધા અંદરના ખૂણાઓ છે અને મિત્રો આ જે છે આ બધા છે એ બહિષ્કોણ એટલે કે બારના ખૂણાઓ તમે કોઈ પણ બહુ કોણ લો તો બહારના ખૂણાઓનો સરવાળો જે છે એ ત્રણસો ને સાહીઠ જ થાય આનોય ત્રણસો સાહીઠ થાય આનોય ત્રણસો સાહીઠ થાય એટલે મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખજો પરીક્ષાની અંદર પૂછાય છે બરાબર પરીક્ષાની અંદર મિત્રો પૂછાય છે એટલે ખાસ મિત્રો ધ્યાન રાખજો તૈયારી કરજો બરોબર થેન્ક યુ વેરી મચ